तो आपणे श्वसन विषय भणवानुं चालू करिए तो श्वसनना बे प्रकार जारक श्वसन अने अजारक श्वसन। जारक श्वसननी अंदर ऑक्सिजननी हाजरी आवश्यक होय अनिवार्य होय एटले ऑक्सिजननी हाजरी होय तो जारक श्वसन थशे अने ऑक्सिजननी गैरहाजरी होय त्यारे अजारक श्वसन थाय। बराबर आटलू क्लियर। हवे तबक्कावार आपणे श्वसन विषय भणवा जाय तो सौ प्रथम कोष रसनी अंदर आ प्रक्रिया थाय तो ग्लूकोज छे कोष रसनी अंदर ग्लूकोज माथी पाइरुवेट नु रूपांतरण थाय। ग्लूकोज नु पाइरुवेट में रूपांतर कई जगह थाय कोष रस में। बराबर तो ग्लूकोज नी अंदर छ कार्बन ना अणु होय एमांथी त्रण कार्बन अणु बने तो एने पाइरुवेट कहेवाय। पाइरुवेट माथी त्रण अवस्थानी अंदर त्रण पदार्थ आपने मळशे। तो पहली अवस्था ईस्ट नी अंदर जोवा मळशे। ईस्ट नी अंदर ऑक्सिजन नी गैरहाजरी होय एटला माटे पाइरुवेट माथी बे कार्बन वाळू अहींया त्रण कार्बन माथी बे कार्बन एटले इथेनॉल बनशे। कार्बन डाइऑक्साइड अने ऊर्जा छूटी पड़शे। आगर जोवा जाए तो पाइरुवेट माथी आपणी स्नायु पेशी नी अंदर जे काई प्रक्रिया थाय एनी अंदर ऑक्सिजन नो साव अभाव होय त्यारे पाइरुवेट माथी लेक्टिक एसिड बनशे अने ऊर्जा छूटी पड़शे अने त्रीजो निपज मळशे तो ऑक्सिजन नी हाजरी में कणाप सूत्र नी अंदर। कणाप सूत्र नी अंदर ऑक्सिजन नी हाजरी में पाइरुवेट नू कार्बन डाइऑक्साइड में रूपांतरण थाय। पाइरुवेट माथी कार्बन डाइऑक्साइड अने पानी तथा ऊर्जा छूटी पड़े। आपणे वहन तरफ आगळ वधीए तो आपणे नवमा धोरणनी अंदर जोई गया के रुधिर ए ऑक्सिजन अने नकामा पदार्थोनुं वहन करे छे। बराबर आपणे नवमा धोरणमां ए पण जोई गया के रुधिर छे ए प्रवाही संयोजक पेशी छे। प्लाज्मा छे ए खोराक कार्बन डाइऑक्साइड अने नाइट्रोजन युक्त पदार्थोनुं द्रव्य स्वरूपे वहन करे छे। આગળ જોઈએ તો ઓક્સિજનને આગળ લઈ જવાનું કામ કોણ કરે? આરબીસી રેડ બ્લડ સેલ। બરાબર આરબીસી નો પૂરું નામ તો કે રેડ બ્લડ સેલ્સ અને શું કહેવાય આરબીસી રેડ બ્લડ સેલ। ઘણા બધા અન્ય પદાર્થો જેવા કે ક્ષાર છે એનું વહન પણ કોણ કરશે? તો કે રુધિર કરશે। આપણે એક પંપ જેવા અંગની જરૂર છે એ પંપને આપણે શું કહેશું? હૃદય, કે જેના દ્વારા દરેક વસ્તુનું નિયમન થાય। હવે હૃદયને આપણે પંપ જેવું કીધું તો પંપ જેવું કહેવાનું કારણ શું? હૃદય એક સ્નાયુઅલ અંગ છે। હૃદય એક સ્નાયુઅલ અંગ છે। સ્નાયુવલ અંગ હૃદય વિશે આપણે શોર્ટમાં ટૂંકનો લખવી હોય તો કઈ રીતે લખી શકાય? આ દરેક વાક્ય છે એ એક એક માર્કમાં પૂછાઈ શકે। બરાબર એટલે નોંધ કરવી। રુધિરને ઓક્સિજન તેમજ કાર્બન ડાયોક્સાઇડનું બંનેનું વહન કરવાનું તો CO2 અને O2 એટલે ઓક્સિજન બંનેનું વહન કોણ કરે? રુધિર દ્વારા થાય। હવે આગળ શું કરશે? તેથી કાર્બન ડાયોક્સાઇડ વાળું જે લોહી છે રુધિર છે એને કાર્બન ડાયોક્સાઇડથી મુક્ત કરવા માટે ફેફસામાં લઈ જવામાં આવે છે। કાર્બન ડાયોક્સાઇડ વાળું જે લોહી છે એને કાર્બન ડાયોક્સાઇડથી મુક્ત કરવા એમાંથી કાર્બન ડાયોક્સાઇડ છૂટું પાડવા માટે ક્યાં લઈ જાય? ફેફસામાં। અને ફેફસામાંથી ઓક્સિજન વાળું જે
રુધિર છે એને ક્યાં પહોંચાડવામાં આવે? હૃદયની અંદર. બરાબર. તો ઓક્સિજન રુધિરનું કાર્ય શું? તો કે જે કાર્બન ડાયોક્સાઇડ વાળું છે રુધિર એને ફેફસા સુધી લઈ જવાનું. ફેફસાની અંદર કાર્બન ડાયોક્સાઇડ વાળું રુધિર ચોખ્ખું થઈને કાર્બન ડાયોક્સાઇડ વગરનું રુધિર બનશે. હવે એ કાર્બન ડાયોક્સાઇડ વગરનું રુધિર એટલે ઓક્સિજનવાળું રુધિર. હવે એ ઓક્સિજનવાળું રુધિર બની ગયું એટલે એને પાછું ક્યાં લઈ જવામાં આવશે? હૃદય સુધી. બરાબર. આગળ જોઈએ. આ પ્રક્રિયાને આપણે તબક્કાવાર સમજશું. કેવી રીતે? તો કે ફેફસામાંથી ઓક્સિજનવાળું રુધિર પાતળી દિવાલ ધરાવતા ખંડ એટલે કે ડાબા કર્ણકની અંદર આવે. આપણને ખબર છે ચાર ખંડ હોય, ડાબું કર્ણક, જમણું કર્ણક, ડાબું ક્ષેપક, જમણું ક્ષેપક. બરાબર. તો શરૂઆતમાં સૌપ્રથમ રુધિર ક્યાં આવશે? ડાબા કર્ણકમાં. ડાબું કર્ણક જેવું રુધિર મેળવશે એટલે શિથિલ થશે એટલે કે પોચું પડી જશે. અને જ્યારે ડાબું કર્ણક સંકોચન પામશે એટલે કે ભેગું થશે ત્યારે ડાબા કર્ણકની નીચે જમણું ડાબા કર્ણકની નીચે ડાબું ક્ષેપક આવે એ શિથિલ થઈ જાય એટલે લોહી છે એ ડાબા કર્ણકમાંથી ડાબા ક્ષેપકમાં આવી જશે. હવે ડાબા ક્ષેપક પાછું સંકોચન પામશે ત્યારે હૃદયનું જે હૃદયની અંદર જે રુધિર છે એ અલગ અલગ શરીરના અંગો સુધી પહોંચશે. બરાબર. આ રુધિરનું પરિવહન થયું. હવે આપણે ફેફસામાં ઓક્સિજન કેવી રીતે પહોંચશે એ જોઈએ. હવે જમણા અને ડાબા ખંડમાં વહેંચવાની રીત ઓક્સિજન અને ઓક્સિજન વગરના રુધિરને મિશ્ર થતું અટકાવવા માટે લાભદાયક છે. આ ભાઈ આ ખંડ પાડ્યા તો ખંડ પાડવાનું કારણ શું? તો કે ઓક્સિજનવાળું રુધિર, ઓક્સિજન વગરનું રુધિર, કાર્બન ડાયોક્સાઇડવાળું રુધિર, કાર્બન ડાયોક્સાઇડ વગરનું રુધિર, આ બધા રુધિર છે એ એક ભેગા ના થઈ જાય એના માટે ખંડ પાડવાની જરૂર પડી. આ વહેંચણી કરવાથી શરીરને ઓક્સિજનનો વધારે પડતો જથ્થો મળી રહે છે. બરાબર. આટલા માટે હૃદયમાં અથવા તો ફેફસાની અંદર ઓક્સિજનનો પ્રવેશ જરૂરી છે. બરાબર. હવે આગળ જોઈએ ત્રાક કણો. ત્રાક કણો. તો ત્રાક કણોનું કાર્ય શું? તો આપણે એવું જોઈએ કે શરીરની અંદર ક્યાંય લીકેજ થઈ જાય તો શું કરવું? આપણા શરીરમાં ક્યાંય લીકેજ થાય તો શું કરવું? પછી ક્યારેક એવી સ્થિતિ આવી જાય કે આપણે ઘાયલ થઈ જાય અને શરીરના કોઈ અંગમાંથી લોહી નીકળવા માંડે ત્યારે શું કરવું? તો તંત્રમાંથી રુધિરનો આ જે બગાડ વ્યય છે એ અટકાવવા માટે ત્રાક કણોનું નિર્માણ કરવામાં આવ્યું. તો ત્રાક કણો કરે શું જોઈએ આપણે. ત્રાક કણો છે એ સંપૂર્ણ શરીરમાં પરિવહન કરતા હોય છે અને રુધિર સ્ત્રાવના સ્થાન પર રુધિરની જમાવટ કરીને રુધિરનો સ્ત્રાવ થતો અટકાવે છે. ત્રાક કણો છે એ આપણા શરીરના સમગ્ર અંગો સુધી એટલે કે સમગ્ર અંગો તરફ હરતા ફરતા હોય છે. બરાબર. એટલે કે જ્યારે પણ શરીરને ઈજા થાય, નુકસાન થાય, નસ તૂટી જાય, બરાબર, આવું કંઈ થાય, ઘટના ઘટે ત્યારે શરીરમાંથી લોહી નીકળવા માંડે તો ત્રાક કણો એ જગ્યાએ પહોંચી અને ત્યાં રુધિર ભેગું કરી દે, જમા કરી દે એટલે શું થાય કે વધારે પડતું લોહી છે એ ત્યાંથી બહાર નીકળે નહીં. આ ત્રાક કણોનું કામ એક હોસ્પિટલ જેવું છે. બરાબર. હવે આગળ જોઈ તો ઉત્સર્જન તંત્ર. હૃદય, ત્રાક કણો, હૃદયનું કામ, ત્રાક કણોનું કામ એ આપણે જોયા. હવે આપણે જોઈ ઉત્સર્જન તંત્ર. ઉત્સર્જન તંત્ર. બરાબર. તો ઉત્સર્જન તંત્રની અંદર આપણે શું જોશું? તો કે ઉત્સર્જન તંત્રમાં શેનો શેનો સમાવેશ થાય પહેલા તો એ આપણે ખબર હોવી જોઈએ.
तो एक जोड़ मूत्रपिंड बराबर, एक जोड़ मूत्रपिंड पची एक जोड़ मूत्राश मूत्रवाहिनी, एक जोड़ मूत्रवाहिनी, एक जोड़ मूत्रपिंड, एक जोड़ मूत्रवाहिनी, एक मूत्राशय अने एक हवे शुं जोशे मूत्र मार्ग, एक मूत्र मार्ग। आ दरेक थी बनतुं तंत्र एटले उत्सर्जन तंत्र। अपना शरीर ने अंदर एक जोड़ मूत्रपिंड होय, एक जोड़ मूत्रवाहिनी होय, एक मूत्राशय होय अने एक मूत्र मार्ग होय छे। हवे आगळ जोईए मूत्रपिंड नुं स्थान क्यां होय, तो मूत्रपिंडो उदर मां करोड़ स्तंभनी कशेरुकाओनी बन्ने पार्श्व बाजुए होय। बन्ने मूत्रपिंड छे ए करोड़रज्जु नी पाछळना भागे होय बराबर। मूत्रपिंड क्यां होय, करोड़रज्जु नी पार्श्व भागे बराबर। आगळ जोई मूत्रपिंड मां निर्माण थयेलू मूत्र मूत्रवाहिनी मां थईने मूत्राशयनी अंदर जाय छे बराबर। मूत्रपिंडनी अंदर मूत्रनुं निर्माण थाय, त्यारबाद आ निर्माण थयेलू मूत्र छे ए मूत्रवाहिनी मां जशे अने पछी क्यां जशे, तो के मूत्राशयनी अंदर। ज्यां सुधी मूत्रमार्गमांथी मूत्रनो निकाल न थाय त्यां सुधी मूत्राशयनी अंदर तेनी अंदर स्थिर रहे छे बराबर। आटलू क्लियर। मूत्रनुं निर्माण केवी रीते थाय छे, मूत्र निर्माणनो हेतु शुं छे, तो मूत्र बनवानुं काम शुं, कारण शुं बराबर। तो रुधिरमांथी नकामा पदार्थो एने अलग करी अने बहार करवानुं काम शेनुं छे, मूत्रनुं बराबर। मूत्र शुं काम बने छे, तो के आपणा शरीरनी अंदर लोही साथे नकामा पदार्थो, रुधिर साथे नकामा पदार्थो भळेला હોય તો એ ભળેલા નકામા પદાર્થોને સ્વચ્છ કરી અને જે નકામો પદાર્થ છે પ્રવાહી સ્વરૂપે એને મૂત્ર માર્ગે બહાર કાઢવાનું। પણ મૂત્ર માર્ગ મૂત્રાશયની અંદર સંગ્રહ પામશે, જ્યાં સુધી મૂત્રાશય ભરાશે નહીં ત્યાં સુધી તેની અંદર સંગ્રહ પામશે બરાબર। આગળ જોઈએ તો ફેફસામાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ રુધિરમાંથી અલગ થઈ જાય, જ્યારે નાઇટ્રોજન યુક્ત નકામા ઉત્સર્ગ દ્રવ્યો કે પદાર્થો જેવા કે યુરિયા, યુરિક એસિડ મૂત્રપિંડમાં રુધિરથી અલગ કરવામાં આવે છે। તો આપણા મૂત્રપિંડની અંદર જે મૂત્ર રહેલું છે, મૂત્ર પસાર થાય છે બરાબર, તો એ મૂત્રની અંદર શું શું હોય, તો કે યુરિયા હોય, યુરિક એસિડ હોય બરાબર। આ દરેક વસ્તુ મૂત્રની અંદર રહેલી હોય છે। હવે આપણે એવી જાણવા મળે એવી વસ્તુ કે એનો આકાર છે એ કપ જેવો હોય છે, જેને આપણે શું કહીએ, બાઉમેનની કોથળી। આ રચનાને શું કહેવાય, બાઉમેનની કોથળી કહેવામાં આવે છે। આ બાઉમેનની કોથળી છે એની અંદર જે મૂત્ર ભેગું થયેલું છે એની અંદર સંગ્રહ થશે। પ્રત્યેક મૂત્રપિંડમાં આવા અનેક ગાળણ એકમ જે આ બાઉમેનની કોથળીનું કાર્ય શું, તો કે જે મૂત્ર આવેલું છે એ મૂત્રને ગાળણ ક્રિયા કરવાનું કામ કોણ કરશે, બાઉમેનની કોથળી। દરેક મૂત્રપિંડની અંદર આવા ગાળણ કરવાના એકમ રહેલા હોય છે, એને કહેવાય શું, તો કે મૂત્રપિંડ નલિકા। આ દરેક એકમને મૂત્રપિંડ નલિકા કહેવામાં આવે છે, જે નજીકમાં નિકટતમ રીતે ગોઠવાયેલા હોય। આ જે મૂત્રપિંડ નલિકા છે એ પાસ પાસે
एक बीजानी पास पासे गोठवायेला होय छे। हवे केटलाक पदार्थो केवा तो के ग्लूकोस एमिनो एसिड छार अने वधु मात्रामां पाणी होय जेम जेम मूत्र आ नलिकामांथी पसार थाय आ पदार्थोनुं पसंदगीशील पुनःशोषक पण दर्शावाय छे। बराबर, तो आ ग्लूकोस छे, एमिनो एसिड छे, छार छे अने पाणी छे, तो आ बधाय वस्तु छे, पदार्थो छे, એ જેમ જેમ આ મૂત્રપિંડ નલિકામાંથી પસાર થશે તેમ તેમ એનું ગાળણ ક્રિયા થશે અને આવા પદાર્થો ફરીથી શોષણ કરવામાં આવે છે। પાણીનું પ્રમાણ પુનઃશોષણ શરીરમાં આવેલા વધારાના પાણીની માત્રા ઉપર અને કેટલા દ્રવ્ય નકામા પદાર્થોનું ઉત્સર્જન કરવાનું છે તેના ઉપર આધાર રાખે છે। પ્રત્યેક મૂત્રપિંડમાં નિર્માણ પામનારું મૂત્ર એક લાંબી નલિકા જેને મૂત્રવાહિની કહે છે તેમાં પ્રવેશ કરે છે, જે મૂત્રપિંડને મૂત્રાશય સાથે જોડે છે। મૂત્રવાહિની બરાબર એ એક લાંબી નલિકા છે જે શું કરે તો કે મૂત્ર છે એને મૂત્રાશયની સાથે મૂત્રવાહિની અથવા તો મૂત્રવાહિની છે એ મૂત્રપિંડને મૂત્રાશય સાથે જોડે છે। એક પ્રકારની નળી જે બે બે વસ્તુને જોડવાનું કાર્ય કરે છે। બરાબર, આગળ જોઈએ। જ્યાં સુધી ફેલાયેલ મૂત્રાશયનું દબાણ મૂત્રમાર્ગ દ્વારા તેને બહાર ના કરી દે ત્યાં સુધી મૂત્રાશય દબાણ અનુભવે છે અને મૂત્રાશયમાં મૂત્ર સંચય પામેલું રહે છે। મૂત્રાશય સ્નાયુલ હોય છે, આમ આ ક્રિયા ચેતા નિયંત્રણ દ્વારા થાય, ચેતાતંત્ર દ્વારા આ ક્રિયાનું નિયંત્રણ થાય। બરાબર, હવે આપણે આગળ જોઈ વનસ્પતિની અંદર ઉત્સર્જન। તો વનસ્પતિમાં ઉત્સર્જન કેવી રીતે થશે તો પ્રકાશ સંશ્લેષણમાં ઓક્સિજનનું પણ નકામી નિપજ તરીકે રૂપાંતર થાય, નિર્માણ થાય। પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દરમિયાન ઓક્સિજન છે એ નકામા પદાર્થ તરીકે એનું નિર્માણ થતું હોય છે। હવે વનસ્પતિઓ ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડની સાથે સાથે કેવો વ્યવહાર કરે છે તેના સિવાય પાણીની બાષ્પોત્સર્જન દ્વારા છુટકારો મેળવે છે। વનસ્પતિમાં ઘણી બધી પેશી મૃત કોષોની બનેલી હોય અને તેઓ કેટલાક ભાગો જેવા કે પર્ણ એનો નાશ પણ કરી શકે। જ્યાં મૃત કોષોની બનેલી હોય તો વનસ્પતિ પોતે જ પોતાના કોષનો નાશ કરી શકે છે। વનસ્પતિ પરથી ખરી પડવાવાળા પર્ણોમાં પણ ઉત્સર્ગ દ્રવ્યો સંચય પામેલો હોય। આપણે જોયું હોય કે પાનખરની ઋતુમાં વનસ્પતિ છે પોતાના પાંદડા ખેરી નાખે, પણ પછી પણ થોડા સમય સુધી એ પાંદડા લીલા દેખાતા હોય, એનો મતલબ શું તો કે એની અંદર ખરી પડવા પછી એની અંદર ઉત્સર્ગ દ્રવ્યો રહેલા છે। અન્ય ઉત્સર્ગ દ્રવ્યો જેવા કે રેજિન અને ગુંદરના સ્વરૂપમાં ખાસ કરીને જૂની જળવાહક પેશીમાં સંચય પામે છે। વનસ્પતિ પણ કેટલાક ઉત્સર્ગ દ્રવ્યોને પોતાની આસપાસની ભૂમિમાં ઉત્સર્જન કરે છે, એટલે કે વનસ્પતિ છે એ પોતે પણ જુદા જુદા ઉત્સર્ગ દ્રવ્યો ઉત્પન્ન કરે છે। તો મિત્રો, અહીંયા આપણે મનુષ્યનું શ્વસન, મનુષ્યનું પાચન તંત્ર અને ઉત્સર્જન આ ત્રણે ત્રણ તંત્ર વિશે ભણી ગયા। બરાબર, હવે ફરી મળીશું આપણે આગળના ચેપ્ટરમાં નવા વિષય સાથે, વિષયાંગ સાથે। ત્યાં સુધી જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ।